અમદાવાદના જજીસ બંગલા રોડ પર આવેલું રત્નામ ટાવર, જ્યાંના 202 નંબરના મકાનમાંથી અચાનક આવવા લાગ્યા ફાયરિંગના અવાજ. થોડી ક્ષણો બાદ તે ઘરમાંથી ના તો કોઈનો અવાજ આવ્યો કે ના કંઈ સંભળાયું, પરંતુ જે કંઈ પણ થયું તે ઘરમાં તેને અપાર્ટમેન્ટના તમામ લોકોને હચમચાવી દીધા. તો જોઈએ એક બંધ રૂમમાં આવેલા ફાયરિંગના અવાજ પાછળનું છુપાયેલું સત્ય. અમદાવાદ અનેક વારદાતોનું સાક્ષી બનતું રહ્યું છે. આ વખતે બનેલી એક ખતરનાક વારદાતે અમદાવાદવાસીઓને જગજોડી દીધા છે. ન ફક્ત વિચારતા કર્યા, પરંતુ એક એવા સવાલનું મનોમંથન કરવા માટે મજબૂર કરી દીધા કે જેને લઈને તે વારદાતે જન્મ લીધો હતો. રત્ન ટાવરમાં આવેલા ઘર નંબર 202 સવારના 7 વાગ્યા બાદ પોલીસનો મસમોટો કાફલો આવી ચડ્યો અને જોત જોતામાં કેટલાક લોકો પણ. એટલું જ નહીં, જ્યારે ઘર નંબર 202નો દરવાજો ખટખટાવવામાં આવ્યો કે દરવાજો અંદરથી ખોલવામાં આવ્યો અને પોલીસ જેવી ઘરમાં પ્રવેશી કે જોવા મળ્યા દિલ ધ્રુજાવી દે તેવા દ્રશ્યો. એક ઘરમાં 3 લાશ, માતા સહિત 2 પુત્રીઓની લાશ, ત્રણેયની ગોળી મારી હત્યા કરી દેવાઈ. હત્યારો અન્ય કોઈ નહીં, પિતા જ નીકળ્યો હત્યારો. ધર્મેશભાઈ શાહ, આ તસવીર કે જેમાં ધર્મેશભાઈ શાહ અને તેમની પત્ની અમી બહેન અને બંને પુત્રીઓ હેલી અને દીક્ષા જોવા મળી રહ્યા છે. ધર્મેશભાઈ જીવિત છે, પરંતુ પત્ની અને બંને પુત્રીઓ મોતના મુખમાં ધકેલાઈ ચૂકી છે. બેડરૂમમાં પત્નીની લાશ, બીજા બેડરૂમમાં પુત્રીની લાશ, ઘરના રૂમમાં બીજી પુત્રીની લાશ. એક જ ઘરમાં 3 લોકોના કત્લથી પોલીસ સહિત આસપાસના પાડોશીઓ પણ હતપ્રભ થઈ ઉઠ્યા, તો તેમના સંબંધીઓ પણ વિચારમગ્ન થઈ ગયા કે આખરે એક જ પરિવારના 3 વ્યક્તિઓની હત્યા કેમ અને શા માટે કરવામાં આવી. પરંતુ જ્યારે પોલીસે ધર્મેશભાઈ શાહની પૂછપરછ કરી, તો ખુલ્યું સત્ય. ધર્મેશભાઈનું કબૂલાતનામું, ધર્મેશ શાહે કરી ત્રણેયની હત્યાની કબૂલાત. ન ફક્ત પોલીસ પરંતુ પરિવારના અન્ય સભ્યો પણ ડઘાઈ ગયા. આમ તો ધર્મેશભાઈના સ્વભાવ પ્રમાણે આવું કોઈ પગલું ભરી શકે એવું સ્વભાવ નથી એમનો, પણ કોઈ ક્ષણિક ગુસ્સામાં એમને આવું પગલું ભરી લીધું હોય એવું બની શકે. બાકી એમના સ્વભાવમાં આવું કોઈ શું ક્યારેય કોઈ થયું નથી. કેમ કરી ત્રણેયની હત્યા? પોલીસ તપાસમાં એ વાતનો પણ રાજ ખુલ્યો કે જેને લઈને ટ્રિપલ મર્ડરને અંજામ આપવામાં આવ્યો. એક ઘરમાં વહેલી સવારે કરવામાં આવેલી હત્યા પાછળનું કારણ અકબંધ હતું, જેનો રાજ ફક્ત અને ફક્ત ધર્મેશ શાહના દિલમાં દફન હતો. આખરે એવું તો કયું કારણ હતું જેને લઈને ધર્મેશ શાહે અંતિમ પગલું ભરવાનો વિચાર કર્યો અને વહેલી સવારે જ લખી નાખી પત્ની સહિત 2 પુત્રીઓની મોતની તારીખ અને આપ્યો ખતરનાક અંજામ. ધર્મેશભાઈ કે જેઓ દીવા ઇલ્ફોકોન પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની ધરાવે છે અને બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનનો વ્યવસાય કરે છે, જેઓની 2 દીકરીઓ હેલી અને દીક્ષા છે અને પત્ની અમી બહેન. અગાઉ શાહપુરમાં રહેનારો પરિવાર 65% સુખી થતા અને ધર્મેશભાઈની કન્સ્ટ્રક્શન લાઇનથી નફો થતા તેઓ જજીસ બંગલા રોડ પર આવેલા રત્નમ ટાવરમાં એક ફ્લેટ લીધો. પરિવાર ખુશખુશાલ હતો. બંને દીકરીઓ ઉચ્ચ અભ્યાસ કરી રહી હતી. મોટી 22 વર્ષની દીકરી હેલીએ આર્કિટેક્ચરનો અભ્યાસ કર્યો હતો, જેને લઈને તે પિતાના વ્યવસાયમાં પણ સાથ આપતી હતી. જ્યારે નાની 17 વર્ષની દીકરી દીક્ષાને MBA કરીને ઓસ્ટ્રેલિયા જવું હતું. બંને દીકરીઓના સપના સાકાર કરવામાં ધર્મેશભાઈ રચ્યા પચ્યા રહેતા હતા. જોકે થોડા સમય બાદ તેમના પરિવારમાં નાની નાની વાતોને લઈને ઝઘડાઓ થવા લાગ્યા અને તે ઝઘડાઓ ક્યારેક ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા હતા.
જો કે પોતાના બિઝનેસને ફેલાવવા માટે ધર્મેશભાઈ સતત રાત દિવસ અથાગ મહેનત અને પરિશ્રમ કરતા હતા, પરંતુ કેટલીક એવી બાબતો હતી કે જેને લઈને ધર્મેશભાઈ મનોમન મૂંઝાતા રહેતા હતા. જે વાતની જાણ ના તો પત્ની અમી બહેનને હતી કે ના બંને દીકરીઓને, તેમ છતાં ધર્મેશભાઈ પોતાના મનમાં ચાલી રહેલી ગડમથલની જાણ કોઈને નહોતા કરતા. પરંતુ એક દિવસ પતિ પત્ની વચ્ચે શરૂ થયેલી તકરારે વધુ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું અને ધર્મેશભાઈએ પોતાના માથે દેવું વધી ગયું હોવાની જાણ કરી. જો કે અમી બહેન પોતાના ઝઘડાડુ સ્વભાવને કારણે ધર્મેશભાઈને અનેકવાર કનડગત કરતા રહેતા હતા, જેના કારણે ધર્મેશભાઈ અવારનવાર ગુસ્સામાં જોવા મળતા. ધર્મેશભાઈ મોડી સાંજે પોતાનું કામ પતાવીને ઘરે પરત ફર્યા કે ત્યાં જ પત્ની અમી અને બંને દીકરીઓ હાજર હતી. અગમ્ય કારણોસર પતિ પત્ની વચ્ચે શરૂ થયેલી તકરારે બંને પતિ પત્ની વચ્ચે કંકાસ પેદા કરી દીધો. પત્ની અને બંને પુત્રીઓ સાથે થયેલી તકરાર મોટું ખતરનાક સ્વરૂપ લેવાનું હતું, તેની જાણ કોઈને નહોતી. મોડી રાત થતા તમામ લોકો સૂઈ ગયા હતા કે ત્યાં જ ધર્મેશભાઈના મનમાં એક ખતરનાક વિચાર આવ્યો. આખી રાત તેઓ બેચેન રહ્યા અને જ્યારે સવારના 7 વાગ્યા કે પત્ની સહિત બંને દીકરીઓ પોતાના રૂમોમાં સૂઈ ગઈ હતી, ત્યાં જ ધર્મેશભાઈએ પોતાના હાથમાં રશિયન મેડ રિવોલ્વર લીધી, જેમાં 6 રાઉન્ડ હતા, તે જોયા અને જઈ પહોંચ્યા સૂતેલી પત્ની અમી બહેનના રૂમમાં. 1 રાઉન્ડ ફાયરિંગ અમી બહેન પર કર્યું અને રૂમમાં જ અમી બહેનને મોતને ઘાટ ઉતારી દીધા. જો કે 1 રાઉન્ડ થતા રિવોલ્વર લોક થઈ ગઈ, તો બીજી 12 બોરની ગનમાં 2 રાઉન્ડ જોતા બંને રાઉન્ડથી બીજા રૂમમાં સૂતેલી પુત્રી પર ફાયરિંગ કર્યું, જેનો અવાજ સાંભળી નાની દીકરી રૂમ બહાર આવતા જ ધર્મેશભાઈએ બીજા 2 રાઉન્ડ નાની દીકરી પર ફાયર કર્યા. પહેલું ફાયર હાથ પર કર્યું અને બીજો રાઉન્ડ છાતીના ભાગે કરતા ત્રણે મોતને ઘાટ ઉતરી ગયા. ત્રણેની હત્યા બાદ ધર્મેશભાઈએ ખુદ આત્મહત્યા કરવાની કોશિશ કરી, પરંતુ રિવોલ્વર લોડ ના થઈ. નજર સમક્ષ 3 લાશ જોઈ કે ધર્મેશભાઈ ટ્રિગર ના દબાવી શક્યા અને આપઘાતનો વિચાર માંડી વાળ્યો. હત્યા કરી એન્જિનિયરને જાણ કરી. સવારે 7 વાગે પરિવારના 3 સભ્યોને મોતને ઘાટ ઉતારી ધર્મેશ શાહે પોતાના એન્જિનિયરને 1.5 કલાક બાદ જાણ કરી હતી. ત્યારબાદ એન્જિનિયરે પોલીસ કંટ્રોલને 3-3 હત્યા કરી હોવાની જાણ કરી હતી. આ મામલે પોલીસ કંટ્રોલ સિનિયર અધિકારીઓને જાણ કરી, જેના પગલે પોલીસ અધિકારીઓ રત્નમ ફ્લેટ દોડી ગયા હતા. ઉસકી વાઇફ થી અમી બેન વો ભી અલગ બેડરૂમ મેં સોઈ હુઈ થી, ઓર બડી લડકી હૈ હેલી વો ભી અલગ બેડરૂમ મેં સોઈ હુઈ થી, ઓર દીક્ષા ભી અલગ બેડરૂમ મેં સોઈ હુઈ થી. ઓર ઉસને પહેલે અમી બેન કો સુબહ 7 બજે કે પહેલે માથે હતું 15-20 કરોડ નું દેવું, પુત્રીને જવું હતું વિદેશ ભણવા, વિદેશ ભણવાના 70 લાખ ની જરૂર. ધર્મેશભાઈ હતા તણાવમાં, પત્ની સાથેના કંકાસથી પરિસ્થિતિ વધુ વણસી. પોલીસને તપાસમાં જાણવા મળ્યું કે મૃતક હેલીએ સિવિલ એન્જિનિયરિંગનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો અને નાની પુત્રી દીક્ષાએ બીટેક સિવિલ એન્જિનિયરિંગનો અભ્યાસ સેપ્ટ યુનિવર્સિટીમાંથી કર્યો હતો. હેલી પોતાના જ પિતાની ઓફિસમાં કામ કરતી હતી. હેલીને ઓસ્ટ્રેલિયા MBA અને દીક્ષાને કન્સ્ટ્રક્શન ટેકનોલોજીનો અભ્યાસ કરવા વિદેશ જવું હતું. એક પુત્રીને વિદેશ મોકલવા માટે 70 લાખનો ખર્ચ થતો હતો, પણ ધર્મેશભાઈને બેંકનું 8-10 કરોડનું દેવું હતું અને મિત્રો પાસેથી લીધેલા 4-5 કરોડ ચૂકવવાના બાકી હતા. એટલે કે 15-20 કરોડ રૂપિયાના દેવાએ ધર્મેશભાઈને ઘેરી ચિંતામાં ધકેલી દીધા હતા. તદુપરાંત પુત્રીને વિદેશમાં ભણવા જવાનું હતું, તો બીજી તરફ પત્ની અમી બહેન ઘણા સમયથી ધર્મેશભાઈને ત્રાસ આપતા હતા અને પરિવારમાં કોઈ પ્રસંગ હોય કે મદદ કરવાની વાત હોય ત્યારે પત્ની દરમિયાનગીરી કરી અવરોધ બનતા. ઘરકંકાસ અને વધી ગયેલા દેવાને કારણે ધર્મેશભાઈ કંટાળી ગયા અને આખરે તેઓએ અંતિમ નિર્ણય લીધો, હત્યા બાદ આત્મહત્યા કરવાનો. કે ઉસકે ઉપર કરીબ બેંક કા 8-10 કરોડ કા બોજ થા, ઓર દૂસરા જો ઉસકે ફ્રેન્ડ સર્કલ સે જો પૈસે લીએ થે
5 કરોડ કે આસપાસ શાયદ, ઓર વો સબકા કુલા 15 કરોડ કા બોજ થા, ઓર ઉસકી બેટી હેલી હૈ વો ઉસને આર્કિટેક્ટ કા કિયા હૈ ઓર આગે MBA કરને કે લિયે ઓસ્ટ્રેલિયા જાના ચાહતી થી, ઉસકા એડમિશન તો હો ગયા હૈ મગર ઉસકે લિયે ઉસકા કમ સે કમ 70 લાખ કા ખર્ચા હોતા થા, એ સબ કી વજહ સે ઘર મે કોઈ દિક્કત ચલ રહી હોગી. પત્ની ની હત્યા બાદ કપાળ માં લગાવ્યું સિંદૂર. પોલીસ તપાસ માં એ વાત પણ જાણવા મળી કે ધર્મેશ શાહે પોતાની પત્ની અને બંને પુત્રીઓને મોતને ઘાટ ઉતાર્યા બાદ પત્નીના રૂમમાં જઈને તેના સેંથામાં સિંદૂર પૂરી ચોધાર આંસુએ રડી પડ્યા હતા. ધર્મેશ શાહે 2% વ્યાજે પૈસા લીધા હોવાનું પણ જાણવા મળ્યું છે અને 15 કરોડ થી વધુનું તેમનું દેવું થઈ ચૂક્યું હતું, જેને લઈને તેઓ છેલ્લા કેટલાય સમયથી આ બાબતને લઈને તણાવમાં રહેતા હતા. પત્ની અને પુત્રીઓ જાડો ધાબળો ઓઢીને સૂતા હતા, તેથી પાડોશીઓને ફાયરિંગનો અવાજ ના સંભળાયો. જો કે ટ્રિપલ મર્ડરને અંજામ આપ્યા બાદ ધર્મેશ શાહે પોતાના એન્જિનિયરને ફોન કરીને તેઓએ હત્યાને અંજામ આપી છે અને પોતે પણ આત્મહત્યા કરવા જઈ રહ્યા છે તેવી વાત કહી હતી. જો કે એન્જિનિયર સમગ્ર વાતને ના માનતા નજીકના એક મિત્રને કોન્ફરન્સમાં ફોન કરાવ્યો અને ઘટનાની જાણ કરી હતી. 18 વર્ષથી રત્નમ ટાવરના 202 નંબરના મકાનમાં ધર્મેશ શાહ પરિવાર સાથે રહેતા હતા, પરંતુ એક તરફ કરોડો રૂપિયાના દેવાનો બોજ તો બીજી તરફ પત્ની તરફથી થતા ઘરકંકાસે તેમને એક અંતિમ ખતરનાક પગલું ભરવા ઉશ્કેર્યા. પોલીસે ત્રણેયની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે, જ્યારે ધર્મેશભાઈનું નિવેદન લઈ ધરપકડ કરી છે. ત્યારે સવાલ એ ઉભો થાય છે કે શું ધર્મેશભાઈએ જે કંઈ પણ કર્યું તે યોગ્ય હતું? શું આ જ અંતિમ ઉકેલ હતો? પોલીસે ટ્રિપલ મર્ડર કેસને અંજામ આપનારા ધર્મેશ શાહની વિધિવત રીતે ધરપકડ કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, ત્યારે પૂછપરછમાં કેટલીક ચોંકાવનારી માહિતીઓ પણ જાણવા મળી છે. ધર્મેશ શાહની પૂછપરછમાં બહાર આવ્યું કે દેવું વધી જવાની સાથોસાથ તેની પત્નીનો માનસિક ત્રાસ પણ અનહદ વધી ગયો હતો. વર્ષ 2013માં ધર્મેશની કંપનીમાં સેલ્સ ટેક્સની રેડ પડી હતી, તે દરમિયાન તેને રૂપિયા 3 કરોડની પેનલ્ટી પણ થઈ હતી. ત્યારથી ધર્મેશ દેવામાં ડૂબી ગયો હતો. પત્નીના વર્તનને કારણે ધર્મેશના માતા પિતા પણ તેના ઘરે આવતા ન હોવાનું જાણવા મળ્યું. ચહેરા પર ન જોવા મળ્યો અફસોસ. પોલીસ ગિરફ્તમાં ઉભેલા ધર્મેશ શાહના ચહેરા પર પત્ની અને 2 પુત્રીઓની હત્યા કર્યાનો કોઈ જ અફસોસ જોવા ના મળ્યો. કેના પશ્ચાતાપના આંસુ આંખમાંથી નીકળતા જોવા મળ્યા. એટલું જ નહીં, ત્રણેયના અંતિમ સંસ્કાર સમયે પણ ધર્મેશ હાજર ન રહ્યો. જે સાહેબોના નિવેદનો લેવામાં આવેલ છે, વિશેષ પૂછપરછ કરવામાં આવેલ છે, એ દરમિયાન પોતાની પત્નીનો ત્રાસ હોવાની હકીકત જણાવેલ નથી, પરંતુ એ દિશામાં પણ વિશેષ પૂછપરછ કરવા માટે રિમાન્ડ લેવામાં આવશે. પત્ની અને 2 પુત્રીઓની હત્યા કરનાર ધર્મેશના ચહેરા પર કોઈ જ ચિંતાની લકીરો જોવા ન મળી. જો કે માથે વધી ગયેલા કરોડોના દેવા અને પત્નીના કંકાસે ધર્મેશને એ હદે હેવાન બનાવી દીધો કે તેણે પોતાનાઓની જ મોતની તારીખ, સમય અને સ્થળ નક્કી કરી નાખ્યા અને તેને અંજામ પણ આપી દીધો. દીપક સોલંકી સાથે બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી, ક્રાઇમ બ્રાન્ચ, અમદાવાદ.